દેશ છે જેને તાજેતરમાં પોતાની જે કેપિટલ છે જકારતા તેની જગ્યાએ નવી કેપિટલ બોર્ડનીઓ બોર્ડનીઓમાં સિફ્ટ કરવાનું ઘોષણા કરી છે શું કરવા વસ્તુ કરવામાં આવેલી છે કારણ કે જે જકાર્તા છે સિમ્પલ તે જકાર્તા ટૂંક સમયમાં જે ભૌગોલિક પરિબળોના હિસાબે તે સમુદ્રનું પાણી ફરી વરસે તેવું માનવામાં આવી રહ્યું છે અને જકાર્તા છે તે સમુદ્રના પાણીમાં ડૂબી જશે સિંકિંગ ઇન ટુ સી વોટર ડેટ્સ વાય તે જકાર્તાની જે કેપિટલ છે તે ત્યાંથી ચેન્જ કરી અને ઇન્ડોનેશિયા પોતાની કેપિટલ છે તે ક્યાં લઈ જવા માંગે છે બોર્નિયો આઈલેન્ડ છે ત્યાં ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ આઈલેન્ડ ધરાવે છે સૌથી મોટો દ્વીપ સમૂહ દેશ છે ઇન્ડોનેશિયા શું છે સૌથી મોટો દ્વીપ સમૂહ છે તે ખાસ ધ્યાનમાં રાખી શકો તમે નેક્સ્ટ ક્વેશ્ચન કીધું છે વેરી ઇમ્પોર્ટન્ટ ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા એટલે કે ભારત દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ મેક ઇન ઇન્ડિયા આ પહેલની અંદર સૌથી મોટી સફળતા તાજેતરમાં ભારતની નૌકાદળને પ્રાપ્ત થઈ છે તે છે એન્ટી સબમરીન વોરફેર આ એન્ટીસબમરીન વોરફેર ASW anti submarine warfare શું છે તો અન્ડર વોટર અન્ડર વોટર રોકેટ સિસ્ટમ ને લોન્ચ કરવા માટેની એક ફ્યુઝ છે જે ભારતમાં માં દાર્જીતર મેક ઇન ઇન્ડિયા ની અંતર્ગત બનાવવામાં આવેલ છે વેરી ઇમ્પોર્ટન્ટ anti submarine warfare અન્ડર વોટર રોકેટ માટે સંપૂર્ણ રીતે સ્વદેશ ની અંદર ફ્યુઝ બનાવવાની ટેકનોલોજી છે તે મેક ઇન ઇન્ડિયા ની અંતર્ગત વિકસાવવામાં આવેલી છે તાજેતરમાં વેરી ઇમ્પોર્ટન્ટ CISF આ CISF છે તે CISF શું છે તો કે CISF એટલે કે જે ભારત સરકારની જે વસાહતો હોય જે આપણા દેશની જે વસાહતો હોય જેમ કે દરિયાઈ બંદરો કયો અથવા તો પ્લાન્ટ્સ કયો અથવા તો કોઈ પણ આપણા ડેમ્સ કયો વગેરેને રક્ષણ આપવાનું કાર્ય કરે છે તેને દેખરેખ રાખવાનું કાર્ય કરે છે CISF આ CISF છે તેનો 54મો રાઇઝિંગ ડે CISF નો 54મો રાઇઝિંગ ડે છે તે 10 માર્ચના ઉજવવામાં આવે છે આપણા આપણા દેશમાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે કિડની કિડની એટલે કે આપણા લોહીમાંથી વિવિધ પ્રકારની અશુદ્ધિઓ જેમ કે યુરિયા એમોનિયા એસિડ છે સિમ્બલ તે હટાવવાનું કાર્ય કોણ કરશે કિડની કિડની ગાર્ડન પ્રક્રિયા દ્વારા આપણા લોહીનું શુદ્ધિકરણ કરતી હોય છે જે આપણા શરીરમાં વાલના દાણા જેવડી ધરાવતી હોય છે સાઈઝ તે કિડની તે કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે નાઇન્થ માર્ચને આગળ જોઈએ આપણે જેમ આઠ માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે તેવી રીતે દસ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ તરીકે દસ માર્ચને દસ માર્ચના રાઇઝિંગ ડે હતો તે પણમાં થોડીક આપેલા જોઈએ તો સીઆઈસએફ રાઇઝિંગ ડે અહીંયા દસ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે ન્યાયાધીશ દિવસ તરીકે તે તમારી સાથે જોવા મળે છે નેક્સ્ટ છે અરુણ સુબ્રમણ્યમ એક અરુણ સુબ્રમણ્યમ છે તે અરુણ સુબ્રમણ્યમ ભારતીય મૂળના છે જે પ્રથમ ભારતીય અમેરિકન જજ બન્યા છે ભારતીય અમેરિકન જજ પ્રથમ કઈ જગ્યાએ તો કે ન્યુયોર્ક કોર્ટમાં યુએસની અંદર ન્યુયોર્ક કોર્ટ છે તેમાં ભારતીય અમેરિકન જજ તરીકે પ્રથમ વખત બનેલ છે અરુણ સુબ્રમણ્યમ નેક્સ્ટ ક્વેશ્ચન વેરી મચ ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં ભારત સરકારે દ્વારા એક અગ્નિવીર એક નવી પ્રોફાઇલ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે અગ્નિવીર તરીકે તે અગ્નિવીરમાં જે કોઈ વ્યક્તિ કાર્ય કરશે તે એના રિટાયરમેન્ટ બાદ તેમાંથી રિટાયરમેન્ટ બાદ તે લોકોને દસ અનામત બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે બીએસએફની અંદર તે લોકોને દસ ટકા અનામત આપવામાં આવશે તેવું તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે વેરી ઇમ્પોર્ટન્ટ નાઇન્ટી ફિફ્થ ઓસ્કાર ઘણીવાર આવા પ્રશ્નો પણ બની જતા હોય છે કે ભાઈ તાજેતરમાં કેટલામો ઓસ્કાર થયો તો કે નાઇન્ટી ફિફ્થ ઓસ્કાર બે હજાર ત્રેવીસ કઈ જગ્યાએ થયો તો કે લોસ એન્જલસ યુએસની અંદર લોસ એન્જલસ યુએસમાં તાજેતરમાં નાઇન્ટી ફિફ્થ ઓસ્કાર છે તેનું આયોજન કરવામાં આવેલું આ નાઇન્ટી ફિફ્થ ઓસ્કાર છે તેની અંતર્ગત ભારતની કઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ પાર્ટિસિપેટ કરેલું ઓલ ધેટ બ્રિથ્સ ઓલ ધેટ બ્રિથ્સ અને ધ એલિફન્ટ વિસ્પર્સ ધ એલિફન્ટ વિસ્પર્સ આ બે ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જેને નોમિનેટ કરવામાં આવેલું છે તે સિવાય વેરી ઇમ્પોર્ટન્ટ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર નાટુ નાટુ જે એક સોંગ છે આરઆરઆર મૂવીનો નાટુ નાટુ સોંગ આરઆરઆર મૂવીનો જે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર છે તેને પણ નોમિનેટ કરવામાં આવેલું છે 95th ઓસ્કાર 2023 માટે નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ કર્નલ ગીતા રાણા કર્નલ ગીતા રાણા છે તેને લદ્દાખની અંદર લદ્દાખની અંદર તાજેતરમાં આર્મી બિટાલિયન કમાન્ડ તરીકે પ્રથમ મહિલા તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે

પ્રથમ બેઠક જે છે મધ્ય એશિયા સેન્ટ્રલ એશિયા જે ડબલ્યુ ગ્રુપ ની બેઠક છે તે તાજેતરમાં દિલ્હી યોજાણી આ દિલ્હી બેઠક યોજાણી જેની અંતર્ગત જે સેન્ટ્રલ એશિયાના જેટલા પણ દેશો છે જેમ કે કરગિસ્તાન છે તજકિસ્તાન છે પર્પઝ શું હતો તો કે અફઘાનિસ્તાન પર ચર્ચા કરવો કારણ કે અફઘાનિસ્તાન અત્યારે તાજેતરમાં એક એવો એરિયા બની ગયો કે જે એરિયા પરથી ઘણી બધી આતંકવાદી સંગઠનો ચલાવવામાં આવી રહ્યા છે તો એ આવનારા ભવિષ્યમાં

જે મુગલ સામ્રાજ્ય હતું તે મુગલ સામ્રાજ્યને પણ હરાવનાર હતા તે હતા લચિત બોરફુકન આસામના પ્રશ્નો એવી રીતે બની શકે કે લચિત બોરફુકન છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે આસામનો જે આસામ છે તેના જો મુખ્ય મથકની વાત કરીએ તો તે દિસપુર છે આખામ આસામના જો ચીફ મિનિસ્ટરની વાત કરીએ તો હિમંતા બિસ્વા છે હિમંતા બિસ્વા ઇઝ અ ચીફ મિનિસ્ટર ઓફ આસામ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સિમ્બલ વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા વુમન આઇકોન લીડિંગ સ્વચ્છતા એટલે કે વિન્સ વેરી ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં એક વિન્સ વિન્સ એવોર્ડ સેરીમની ડિક્લેર કરવામાં આવેલી છે આ વિન્સ શું છે વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા એવોર્ડ આ કેનામાં કેને આપવામાં આવશે તો કે જે અર્બન સેક્ટરમાં અર્બન વિસ્તાર છે તે અર્બન વિસ્તારમાં સ્વચ્છતા શહેરી સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં કોઈ કોઈ લેડી એટલે મહિલા દ્વારા સંચાલિત ઓર્ગેનાઇઝેશન જો એને એના સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં જો સારું યોગદાન આપેલું હોય તો તેને આ પુરસ્કાર આપવામાં આવશે તે ભારત સરકારે તાજેતરમાં ઇન્ટ્રોડ્યુસ કરેલું છે તો કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રી હરદીપસિંહ દ્વારા આ વિન્સની એવોર્ડની એક લોન્ચિંગ તાજેતરમાં કર્યું છે શહેરી વિસ્તારની સ્વચ્છતા અને કચરાની અંદર જે યોગદાન છે સિમ્બલ કે શહેરી વિસ્તારની અંદર સ્વચ્છતા અને કચરાઓના નિકાલ માટે કાતો ઇન્ડિવિજ મહિલા કાતો કોઈ ઓર્ગેનાઇઝેશન જે મહિલા સંચાલિત હોય તેનો રોલ એમાં જો સારો હોય તો તેને આ પુરસ્કાર આપવામાં આવશે તેવી ઘોષણા તાજેતરમાં કરવામાં આવેલી છે વિન્સ પુરસ્કાર

ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડ બે હજાર ત્રેવીસ જે તાજેતરમાં બર્લિન ખાતે યોજાણો તેમાં ભારતે ગોલ્ડ એઝ વેલ એઝ સિલ્વર સ્ટાર મેળવેલો છે તે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે એક્ઝામ માટે નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ ઓગણીસમી બિમસ્ટેક બેઠક ઓગણીસમી બિમસ્ટેક બેઠક છે તે મંત્રીઓની બેઠક થાઇલેન્ડમાં અધ્યક્ષ કરવામાં આવેલી તે બેઠકની અંતર્ગત તે બેઠકની અંતર્ગત જે તેના સાત સભ્ય દેશો છે બાંગ્લાદેશ છે ભૂટાન છે ભારત છે નેપાળ શ્રીલંકા મ્યાનમાર અને થાઈલેન્ડ તેને પાર્ટિસિપેટ કરેલું અને આ તેનું આઉટકમ શું આવેલું ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ તો કે ભવિષ્યમાં ઇન ફ્યુચર ભારતમાં હવામાન અને આબોહવા માટે આબોહવા માટેનું જે કેન્દ્ર છે તે બિમસ્ટેક કેન્દ્ર તેનું સ્થાપિત કરશે ભારતની અંદર સિમ્બલ એટલે બિમ્સ્ટેક દ્વારા હવામાન અને આબોહવા પરિવર્તન માટેનું એક કેન્દ્ર બનાવવામાં આવશે ભારતને સિમ્બલ આ સાત દેશનું ઓર્ગેનાઇઝેશન છે બાંગ્લાદેશ ભૂટાન ભારત નેપાળ શ્રીલંકા મ્યાનમાર અને થાઈલેન્ડ આ બિમસ્ટેક છે તેની જો સ્થાપનાની વાત કરીએ આપણે તો ઓગણીસો ને સત્તાણુંમાં બિમસ્ટેકની સ્થાપના થઈ હતી આ બિમસ્ટેક છે તેનું મુખ્ય મથક ઢાકા બાંગ્લાદેશ ખાતે આવેલું છે તો આ રીતે આપણે ઇલેવન્થ અને ટ્વેલ્થ માર્ચની જે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ હતી કે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે બેનિફિટ બની શકે મળી શકે આપણે તે ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા વ્યવસ્થિત તમે એની નોટ્સ બનાવી શકો છો સરસ એની નોટ્સ બનાવી અને તમે એને રિવાઇઝ કરી લો તમારી એક્ઝામ પહેલાં તો સારા એવા માર્ક્સ આમાંથી મળી શકે તમને તો આજ માટે આપણે આટલું રાખશું થેન્ક યુ